તાજેતરમાં દ્વારકાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકાથી જે પ્રમાણેના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે દ્વારકાના સલાયાના વહાણની ભારતીય સમુદ્રમાં જળ સમાધિ જોવા મળી છે। સલાયાનું ગોશેત જિલ્લાની વહાણ પોરબંદર જતા રસ્તામાં ડૂબ્યું હતું। આ વહાણના માલિક ગની સુલેમાન સંધાર હોવાનું સામે આવ્યું છે। વહાણમાં સવાર 6 ખલાસીઓને કોસ્ટગાર્ડ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે। સલાયાનું ગોશેત જિલ્લાની નામનું વહાણ જેના રજીસ્ટ્રેશન નંબર BTI-234નું અંદાજે 400 ટનની કેપેસિટી ધરાવતું વહાણ સલાયાથી પોરબંદર જતા દરમિયાન ડૂબ્યું છે। તમને ફરી એકવાર જણાવી દઈએ, સલાયાના વહાણની ભારતીય સમુદ્રમાં જળ સમાધિ। સલાયાનું ગોશેત જિલ્લાની વહાણ પોરબંદર જતા રસ્તામાં ડૂબ્યું છે। આ વહાણના માલિક ગની સુલેમાન સંધાર હોવાનું સામે આવ્યું છે। વહાણમાં સવાર 6 ખલાસીઓને કોસ્ટગાર્ડ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે। સલાયાનું ગોશેત જિલ્લાની નામનું વહાણ જેના રજીસ્ટ્રેશન નંબર BDI-234નું અંદાજે 400 ટનની કેપેસિટી ધરાવતું વહાણ સલાયાથી પોરબંદર જતા દરિયામાં ડૂબ્યું હતું।